આજનો પ્રશ્ન છે આપણો કે લોપ ક્યારે કરવો અને સરવાળો ક્યારે કરવો તો ધોરણ દસમાં ચેપ્ટર નંબર ત્રણમાં તમને આ પ્રશ્ન ખાસ આવડશે એટલે જે વિદ્યાર્થીઓને પાક્કા પાયે ચેપ્ટર નંબર ત્રણ આવડે છે એમને આ વિડીયો જોવાની કોઈ જરૂર નથી પણ જે વિદ્યાર્થીઓને થોડો પણ ડાઉટ હોય ચેપ્ટર નંબર ત્રણમાં એ આ ખાસ આ આખો વિડીયો જોઈ લે જેથી એમનો બધા ડાઉટ ક્લિયર થઈ જાય કે આપણે લોપ ક્યારે કરી શકીએ અને સરવાળો ક્યારે કરી શકીએ બરાબર તો અહીંયા આપણે બે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજીશું જેથી તમારો ટોટલી ડાઉટ ક્લિયર થઈ જાય તો મિત્રો અહીંયા આપણી પાસે ઉદાહરણ છે બે એક્સ વધતા ત્રણ વાય બરાબર ચાર નવ એક્સ ઓછા છ વાય બરાબર પાંચ આપણી પાસે બે સમીકરણ આપ્યા છે બરાબર હવે સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ લોપ કરવો હોય કે સરવાળો કરવો હોય તો બંનેમાંથી એટલે કે બંને ચલના કોઈ પણ એક ચલના સહગુણકો સરખા હોવા જોઈએ તો અહીંયા જુઓ અહીં એક્સના નવ છે ને એક્સના બે અહીંયા પણ સરખા નથી અહીંયા પણ સરખા નથી તો આપણે એક કામ કરવું પડે સૌથી પહેલાં કોઈ એક ચલના સહગુણકો સરખા કરવા પડે તો અહીંયા આપણે સમીકરણ નંબર આપી દઈએ એક સમીકરણ બે હવે તમે વિચારો આ બેનો લસા કેટલો થશે અઢાર તો વધી જશે અને આ બેનો લસા કેટલો થશે છ તો આપણે એક કામ કરવાનું જે ઓછો લસા હોય એ જ ચલના સહગુણકને સરખા કરવાના મતલબ આપણે વાયના સહગુણકોને મિત્રો સૌથી પહેલાં સરખા કરીએ તો અહીંયા તો છ છે અહીંયા છ કરવા માટે શું કરવું પડશે કે આખા સમીકરણને બે વડે ગુણવું પડશે તેથી આપણે લખી દીધું કે સમીકરણ એકને બે વડે ગુણતા તો આખા સમીકરણ મિત્રો આપણે બે વડે ગુણીએ તો બે વડે ગુણ્યા પછી સમીકરણ આવું થશે બે દુ ચાર એક્સ ત્રણ દુ છ વાય અને ચાર દુ આઠ બરાબર હવે એમાં નીચે આપણે આ બીજું સમીકરણ એવું ને એવું લખી દઈએ કારણ કે એમાં કોઈ છેડછાણી કરવાની જરૂર નથી તો લખી દીધું આપણે નવ એક્સ ઓછા છ વાય બરાબર પાંચ સમીકરણ નંબર આપણું બીજું એવું ને એવું છે બરાબર આ ચેન્જ કેમ કર્યું તો કે આને ગુણાકાર કરીને આપણે લખ્યું છે એટલા માટે આપણે એકની જગ્યાએ ત્રણ કરી દીધું હવે આપણે વિચારવાનું છે કે આપણે લોપ લેવો કે સરવાળો લેવો મિત્રો લોપનો મતલબ શું થાય તો લોપનો મતલબ થાય મિત્રો કે કોઈ પણ નીચેનું જે પદ હોય ને નીચેની જે સમીકરણ એના બધાની નિશાની આપણે ચેન્જ કરવી પડે મતલબ પત્તા છે તો ઓછા ઓછા છે તો વધતા અને અહીંયા આ પ્લસ છે તો શું કરવું પડશે માઇનસ હવે તમે વિચારો આપણે અહીંયા લોપ લીધો નિશાની બધી ચેન્જ કરી તો થયું શું તો કે જેના સહગુણકો સરખા નથી એ તો ઓકે પણ જેના સહગુણકો આપણે સરખા કરીએ એ બંનેની નિશાની સરખી થઈ ગઈ હવે આને આપણે ડાયરેક્ટ કેન્સલ કરી શકીએ નહીં તો અહીંયા આપણે જે લોપ લીધો મતલબ નિશાની જે ચેન્જ કરી એ ખોટી કરી એ આપણે નિશાની ચેન્જ નહોતી કરવાની મતલબ કે ઓલરેડી જેની નિશાની જુદી જુદી હતી અને સહગુણકો સરખા હતા એને આપણે ડાયરેક્ટ લોપ લીધા વગર કેન્સલ કરી શકીએ ક્યારે નિશાની જુદી જુદી હોવી જોઈએ સહગુણકો સરખા હોવા જોઈએ બરાબર તો અહીંયા મિત્રો આપણે નિશાની જુદી જુદી છે એટલે આપણે લોપ ના લઈ શકીએ આપણે એનો ખાલી સરવાળો લેવાનો એટલે બંને સમીકરણ આપણે એકવાર લખી દઈએ જો અહીંયા ચાર એક્સ વત્તા છ વાય બરાબર આઠ નવ એક્સ ઓછા છ બરાબર પાંચ આડી લાઈન લોપ નથી એટલે નિશાની ચેન્જ નહીં કરવાની ડાયરેક્ટ તમે કેન્સલ કરી શકો અહીંયા તમે આવું કરે લખી શકો કે સમીકરણ ત્રણ અને બેનો સરવાળો લેતા બરાબર હવે આપણે આગળ કરી લઈએ કે ચાર ને નવ તેર એક્સ બરાબર પાંચ ને આઠ તેર એક્સ તેના ત્યાં આ તેર એના છેદમાં આ તેર ચાલે જશે એટલે આપણને એક્સ બરાબર એક આન્સર મળી જશે હવે મિત્રો આપણે બીજું એક ઉદાહરણ લઈએ છીએ બાવીસ એક્સ વધતા છ વાય બરાબર પાંચ અને બે એક્સ વધતા ત્રણ વાય બરાબર ચાર સૌથી પહેલાં આપણે સહગુણો કુસરખા કરવાના કોના એક્સના કે વાયના જોવાનું બેમાંથી નાની કિંમત કઈ છે તે કે જો બાવીસ અને બેનો લસા લઈશું તો બાવીસ આવશે છ અને ત્રણનો લસા લઈશું તો છ આવશે મતલબ બાવીસ કરતાં છ નાના છે એટલે આપણે વાયના સગુણો પણ સરખા કરીએ અને સમીકરણ નંબર એક કહીએ અને સમીકરણ નંબર બે કહીએ એટલે આપણે લખીએ અહીંયા કે ભાઈ સમીકરણ બેને કેટલા અને ત્રણની જગ્યાએ છ કરવા માટે શું કરવું પડે બે વડે ગુણવું પડશે મતલબ આખા સમીકરણને બે વડે ગુણતા ઓકે તો આ ઉપલું સમીકરણ પહેલું આપણે લખી દઈએ એટલે એ માટે જગ્યા છોડી દઈએ લખી દીધું અહીંયા બે વડે ગુનો છે ને આવ્યું તો બે બે ચાર એક્સ વત્તા ત્રણ દુ છ હોય બરાબર ચાર દુ આઠ અને અહીંયા જગ્યા આપણે છોડી દીધી આ કે આ સમીકરણ અહીંયા લખી શકાય બરાબર તો બાવીસ એક્સ વત્તા છ બરાબર પાંચ ઓકે તો અહીંયા તમે જુઓ બંનેની નિશાની સરખી છે સહગુણક પણ સરખા છે તો આને કેન્સલ કરવા માટે આપણે ડાયરેક્ટ એને ના કેન્સલ કરી શકીએ શું કરવું પડે નિશાની ચેન્જ કરવી પડે નિશાની ચેન્જ કરી મતલબ આપણે જે સમીકરણ છે ને આ તો ચાલો એવું ને એવું છે એટલે એને એક જ નંબર આપી દઈએ આનું મત થોડુંક ચેન્જિસ કર્યો એટલે આને આપણે નંબર બેની જગ્યાએ ત્રણ આપીએ બરાબર તો અહીંયા આપણે લખવું પડે કે સમીકરણ એક અને ત્રણનો બોલો સરવાળો થશે કે લોપ થશે સરવાળો ક્યારે થાય નિશાની જુદી જુદી હોય ત્યારે લોપ ક્યારે થાય નિશાની સરખી હોય ત્યારે તો અહીંયા નિશાની ઓલરેડી સરખી છે એટલે લખીએ સમીકરણ એક અને ત્રણનો લોપ લેતા બરાબર તો અહીંયા આપણે સૌથી પહેલાં લખ્યું લોપ લીધો કે સરવળો તો કે લોપ કેમ લોપ લીધો ત્યારે નિશાની સરખી સરખી હતી નિશાની ચેન્જ થાય એટલા માટે આપણે લોપ લેવો પડે સરવાળો અહીંયા આપણે નથી કરવાનો કેમ તે ઓલરેડી નિશાની સરખી છે સરવાળો ક્યારે થાય નિશાની જુદી જુદી હોય તો જ આપણે સરવાળો કરીને ડાયરેક્ટ કેન્સલ કરી શકીએ લોપ લીધો મતલબ નિશાની ચેન્જ કરીશું તો નીચેના પદની નિશાની ચેન્જ કરવાની ચાર પ્લસ તો માઇનસ છ પ્લસ તો માઇનસ આઠ પણ પ્લસ તો માઇનસ હવે જો પ્લસ અને માઇનસ થ એટલે આ થશે કેન્સલ બાવીસમાંથી ચાર જશે એટલે કેટલા રહેશે મિત્રો અઢાર એક્સ રહેશે આપણી પાસે બરાબર પાંચ ઓછા આઠ એટલે ઓછા ત્રણ આપણી પાસે અહીંયા વધશે હવે તેના ત્યાં છેદમાં મતલબ જવાબ આવશે માઇનસ વન અપોન સિક્સ તો મિત્રો હું આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે કે તમારે લોપ ક્યારે લઈ શકાય અને સરવાળો ક્યારે કરી શકાય બરાબર જુદી જુદી નિશાની જો આવી જાય તો ડાયરેક્ટ સરવાળો લઈ લેવાનો અને સરખી નિશાની આવે તો નિશાની બદલવા માટે આપણે લોપ લેવાની જરૂર હોય છે અને હવે જો નેક્સ્ટ વિડીયો આવશે આપણો પ્રેક્ટિસ વર્કના એક્ઝામ્પલ્સનો એક્ઝામ્પલ પાંચનો બરાબર એમાં બધું આપણે આની જ જરૂર પડશે એટલા માટે સૌથી પહેલાં આ ડાઉટ આપણે ક્લિયર કરી લીધો અને ચેપ્ટર નંબર ત્રણના તમામ વિડીયો જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે